બરોડ સિવિલ હોસ્પિટલમાં નોન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાતો વધુ એક વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલમાં સફાઈ કરતા કર્મચારીઓ દર્દીનું ડ્રેસિંગ અને ટાંકા લેતા હોવાનું વિડિયો વાયરલ થતા હોસ્પિટલ ફરી વિવાદમાં ફસાઈ છે. ફરી વિવાદમાં આવી સિવિલ હોસ્પિટલ. સ્વીપર કરે છે ઈજાગ્રસ્તની સારવાર, ડોક્ટર કે નર્સ નહીં, સ્વીપર આપે છે સારવાર. ભરૂચ શહેર સિવિલ હોસ્પિટલ ફરી એક વિવાદમાં છે. 2 મહિના પછી ફરી એકવાર ઈજાગ્રસ્તને સ્વીપર દ્વારા સારવાર આપવામાં આવી છે, જેનો વિડીયો હાલ વાયરલ થયો છે. આ વિડીયોમાં ઈજાગ્રસ્ત શખ્સની ઈજા પર સ્વીપર ટાંકા લેતો જોવા મળી રહ્યો છે. જો કે આ સમયે ફરજ પર ડોક્ટર અને નર્સ હાજર હતા, છતાં સ્વીપરને દર્દીની ઈજા પર ટાંકા લેવાનું કહેવામાં આવ્યું. એક્સિડન્ટ પેશન્ટ આવેલો હતો, તે રાતને એને માથામાં ઇન્જરી હોવાથી એને મેડમ સ્ટિચ લેવાનું મને જણાવેલું હતું. તે સ્ટિચ દરમિયાન અગાઉ પણ અમારી આ પ્રોબ્લેમ થયો હતો કે બીજું એક્સિડન્ટનું પેશન્ટ આવેલો હતો, તેને પણ મેડમે સ્ટિચ લેવાનું સૂચિત કર્યું. હું સ્ટિચ લીધા તે દરમિયાન ગઈકાલે નાઇટમાં પણ એ જ બનાવ બનેલો હતો કે મેડમે મને સ્ટિચ લેવાનું જાણ કરેલું અને હું સ્ટિચ લીધા હતા. મોટરસાઇકલ ચાલકને અકસ્માત નડતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઈજાગ્રસ્તની સારવાર સ્વીપર દ્વારા કરવામાં આવતી હતી. સમગ્ર ઘટના અંગે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ કડક કાર્યવાહી કરવા સાથે હાલમાં સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે આ આમાં સંડોવેલા છે સ્ટાફ ડ્યુટી પરના, એમને મેમો નોટિસ આપવામાં આવશે, ઉપલી ઓફિસને જાણ કરવામાં આવશે, એમની પાસે ખુલાસો માંગવામાં આવશે અને જે પણ કસૂરવાર થશે તે નોંધ કરી એને ઉપલી ઓફિસને અમે જાણ કરીશું. ભરૂચ સિવિલ હોસ્પિટલની આવી લાલિયાવાડીને કારણે હવે પછી અકસ્માતમાં ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા મૂંઝવણ અનુભવે તો નવાઈ નહીં. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ.